સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેટલા પણ ઓનલાઈન એડમિશન ફોર્મ ભરતા હોય અને જે કોલેજ ચોઈસની પ્રોસેસ ચાલુ હોય ત્યારે તમે એમાં જે કોલેજ ચોઈસ કરતા હોય તો એમાં તમારી જે પહેલી પસંદગી હોય કોમર્સ પ્રવાહ માટે તો એ છે એચએલ કોલેજ ઓફ કોમર્સ કે જે નવરંગપુરા અમદાવાદમાં આવેલી છે. તો આ કોલેજ વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈએ કે આ કોલેજની ફીઝનો ક્રાઇટેરિયા શું હોય છે, કયા કયા પ્રકારના કોર્સિસ થાય છે, તમારે કયા કયા વિષય છે તે ભણવાના આવતા હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણે લઈએ. હું અહીંયા જે રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરું એ રીતે તમે પોતે પણ આને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને માહિતી છે તે લઈ શકો છો. એસએલ કોલેજ ઓફ એજ્યુકેશન એની ઓફિશિયલ વેબસાઇટ છે. રાઇટ સાઇડમાં તમને ત્રણ ડોટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો ત્યાર પછી અહીંયા તમને પ્રોગ્રામ જોવા મળશે. એમાં બીકોમ અને એમકોમ બંને વિશેની માહિતી તમે લઈ શકો છો. જો તમારે બીકોમ વિશેની માહિતી જોતી હોય તો તમે બીકોમ ઉપર ક્લિક કરશો અને એમકોમ વિશેની માહિતી જોતી હોય તો તમે એમકોમ ઉપર ક્લિક કરશો. અહીંયા તમને માહિતી છે તે જોવા મળશે. અહીંયા તમને જે સીટ છે કેટલી ઇંગ્લિશ મીડિયમમાં છે, કેટલી સીટ ગુજરાતી મીડિયમમાં છે, ટોટલ કેટલી સીટ અવેલેબલ છે, કયા વિષયમાં કેટલી સીટ અવેલેબલ છે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. અહીંયા પ્રિન્સિપલ સબ્જેક્ટ જોવા મળશે, ત્યાર પછી સબસિડાયરી સબ્જેક્ટ જોવા મળશે, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ટોટલ જે સીટ અવેલેબલ છે એ તમને જોવા મળશે. ગુજરાતી મીડિયમમાં 159 છે અને ઇંગ્લિશ મીડિયમમાં 502 સીટ અવેલેબલ છે. જે ફી સ્ટ્રક્ચર છે એ સેમેસ્ટર વાઇઝ તમે જોઈ શકો છો. પ્રથમ સેમેસ્ટરમાં બોઇઝ માટે 1350, જ્યારે ગર્લ્સ માટે 750 રૂપિયા છે. એવી રીતે સેકન્ડ સેમેસ્ટરમાં બોઇઝ માટે 1220 અને ગર્લ્સ માટે 620 રૂપિયા છે. એવી રીતે સેમેસ્ટર 3, સેમેસ્ટર 4, 5, 6 ફીઝનું ક્રાઇટેરિયા છે એ તમે જોઈ શકો છો. ફી છે એમાં જે ક્રાઇટેરિયા છે એ યુનિવર્સિટી દ્વારા ચેન્જ થતો હોય છે, એ તમારે શરતોને આધીન રહેશે. જે તમને કોર્સ સ્ટ્રક્ચર છે એ તમે અહીંયા જોઈ શકો છો. FI બીકોમમાં પછી સેમેસ્ટર 2માં FI બીકોમમાં ક્યાં ક્યાં કોર્સ જે ભણવાના આવશે સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ વેબસાઇટમાં મળી જશે. આ રીતે તમે વિષયનો ક્રાઇટેરિયા છે એ સંપૂર્ણ જોઈ શકો. એડમિશન પ્રિડિશનમાં આવશો તો અહીંયા તમને જોવા મળશે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન એડમિશન પ્રોસેસ છે તે થાય છે. તમારે એમકોમ વિશેની માહિતી જોતી હોય તો એમકોમ ઉપર ક્લિક કરશો તો એની ફીઝનો ક્રાઇટેરિયા અને કયા સેમેસ્ટરમાં કયા વિષય ભણવાના હોય છે એની માહિતી પણ તમે અહીંયા જોઈ શકશો. એમકોમ વિશેની સીટ તમે જોઈ શકો છો. ટોટલ ગ્રાન્ટેડ છે એ 100 છે. સેલ્ફ ફાઇનાન્સ 25, ટોટલ તમારે 125 સીટ અવેલેબલ છે. ફી સ્ટ્રક્ચર છે તમારે સેમેસ્ટરના જે 4 સેમેસ્ટરની ફી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. બોઇઝ માટે ટોટલ જે 2925 છે, ગ્રાન્ટેડ સીટમાં ગર્લ્સ માટે 1925 છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં બોઇઝ અને ગર્લ્સ બંને માટે 6925 છે. તો આનો સ્ક્રીનશોટ લઈને પણ તમે સેમેસ્ટર 1, 2, 3, અને 4ની ફીઝનું ક્રાઇટેરિયા છે તે જોઈ શકો છો. તમારે કોર્સનું સ્ટ્રક્ચર છે સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, 3, 4 એનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકશો. એમકોમ માટે પણ તમારા ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું છે. આ ઉપરાંત પણ તમને કાંઈ પણ માહિતી જોતી હોય તો આ વેબસાઇટમાં સંપૂર્ણ માહિતી આ 3 ડોટ પર ક્લિક કરશો તો સંપૂર્ણ માહિતી તમને મળી જશે. સ્ટુડન્ટ લાઈફમાં જઈને પણ તમારે જે પણ માહિતી જોતી હોય એ માહિતી પણ તમે લઈ શકો છો. તમારા સ્ટુડન્ટ હેલ્પ, કોર્સ ફેસિલિટી, જે પણ માહિતી જોતી હોય તમને આ વેબસાઇટમાં મળી જશે. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને નવા આવે તો ચેનલ છે સબસ્ક્રાઈબ કરી રાખજો.